हेलो बाळको, नमस्ते। तमने आपणे આગળના વિડિયોમાં ખાલી જગ્યા તો મેં તમને કરાવી જ છે, એ તો તમને ખ્યાલ જ હશે। તો એવી જ રીતે આજે આપણે બીજી ખાલી જગ્યા કરવાના છીએ। આપણે ગઈ વખતે જે ખાલી જગ્યા કરી હતી એનામાં આપને ઓપ્શન નહોતા આપેલા, પણ આજ ઓપ્શન આપેલા હતા, પણ આજની ખાલી જગ્યામાં ઓપ્શન નથી આપેલા। તો એનામાં એવું છે કે થોડુંક આ જનરલ નોલેજના પણ પ્રશ્નો છે, અને તમને ખ્યાલ પણ આવે કે કઈ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તમને આ એક્ઝામમાં આવી તો તમને એનો ઓપ્શન આપવામાં આવશે, પણ આજે અહીંયા કને ઓપ્શન આપેલા નથી। આ આપને એના જવાબ આપને પોતાની રીતે શોધીને લખવાના છે। તો ચલો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલી જે ખાલી જગ્યા છે એ છે ગાય ખાલી જગ્યા આપે છે, તો એ તો નોર્મલ ક્વેશ્ચન છે, એ તો બધા છોકરાઓને આવડે જ। ગાય આપને શું આપે? દૂધ આપે છે। તો અહીંયા કને આપણે લખવાનું દૂધ। ત્યાર પછી ગાય ખાલી જગ્યા ખાય છે, એ પણ તમને ખ્યાલ જ હોય, એ તો સાવ નોર્મલ ક્વેશ્ચન છે। ગાય શું ખાય? ઘાસ ખાય। ત્યારબાદ મમ્મીની મમ્મીને ખાલી જગ્યા કહેવાય। જો તમારી મમ્મી હોય, એની મમ્મી હોય, તમારી મમ્મીની મમ્મી હોય, તો એને તમે શું કહો? વેકેશન કરવા કોના ઘરે જાઓ? નાનીના ઘરે। તો મમ્મીની મમ્મીને શું કહેવાય? નાની કહેવાય। ત્યારબાદ પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય। તો તમારા ઘરે તમારા પપ્પા હોય, એના જે પપ્પા હોય એને તમે શું કહો? શું કહેવાય? દાદા। પપ્પાના પપ્પાને તમે દાદા કહો ને। ત્યાર પછી છે પક્ષી ખાલી જગ્યામાં રહે છે। આ તો બહુ સરસ પ્રશ્ન છે, એ તો તમને ખ્યાલ જ હશે, કારણ કે પક્ષી તો તમે રોજ ના રોજ જોતા જ હશો, તો તમને એ પણ ખ્યાલ હશે કે પક્ષી કેમાં રહે છે? માળામાં। પક્ષી શેનામાં રહે? ઝાડ ઉપર માળો બનાવીને માળામાં રહે। પછી મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય। તમારા મમ્મી છે, એમનો જે ભાઈ હોય એને તમે શું કહો? મામા। શું કહેવાય? મામા। ત્યાર પછી છે પપ્પાના પપ્પાને, એ તો પ્રશ્ન આવી ગયો, એ તો તમને ખ્યાલ જ હશે, શું કહેવાય પપ્પાના પપ્પાને? દાદા કહેવાય। ત્યાર પછી મમ્મીની મમ્મીને, એ પણ આવી ગયો, એ પણ તમને ખ્યાલ હશે, મમ્મીની મમ્મીને શું કહેવાય? નાની કહેવાય। આ તો ક્વેશ્ચન આપણે કરી લીધા, બીજી વાર આવ્યો તો એનો આપણે રિપીટેશન કરી લીધો। ત્યાર પછી છે મગર ખાલી જગ્યામાં રહે છે। મગર શેનામાં રહે? પાણીમાં રહે। તમે જોયો જ હશે ને મગર શેનામાં રહે છે? પાણીમાં। પછી સિંહ ખાલી જગ્યામાં રહે છે। સિંહ ક્યાં રહે? ગુફામાં રહે। ક્યાં રહે? ગુફામાં। ત્યાર પછી વાંદરા ખાલી જગ્યા ઉપર રહે છે। વાંદરા શેના ઉપર રહે? ઝાડ ઉપર। ત્યાર પછી છે માણસ ખાલી જગ્યા રહે છે। તો માણસ આપને ખબર જ હશે, તમે શેનામાં રહ્યો છો? ઘરમાં। ત્યાર પછી ઉંદર ખાલી જગ્યામાં રહે છે। ઉંદર શેનામાં રહે? દરમાં રહે। તો આજની ખાલી જગ્યામાં મજા આવી ને બાળકો? ઇન્ટરેસ્ટિંગ હતી ને ખાલી જગ્યા? તો આવી જ રીતે તમને પણ તમારી નોટબુકમાં આ ખાલી જગ્યા બધી લખવાની રહેશે।